भूज खाते आवेली प्रादेशिक वाहन व्यवहार अधिकारी नी कचेरी एटले के आरटीओ कचेरी मा आज थी एजेंटो ना प्रवेश पर पाबंदी लगाड़वामां आवी छे। आरटीओ कचेरी खाते पाबंदी होवा छता पण अवर जवर अने कामकाज करता एजेंटो ने कचेरी मा न प्रवेशवानी कड़क सूचना आपता मामलो चर्चास्पद बन्यो छे। छेल्ला घणा वर्षोथी आरटीओ कचेरी खाते एजेंटो तरीकेनी कामगीरी करनाराओ छूटથી અવરજવર કરતા હોય છે તથા કામકાજમાં પણ કરતા હોય છે। ભૂતકાળમાં અનેક વખત અધિકારીઓ કે કર્મચારીઓ સાથે એજન્ટોની બોલાચાલી થઈ હોવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ હાલમાં કચેરી ખાતે નવનિયુક્ત આરટીઓ વિપુલભાઈ ગામિતે જણાવ્યું હતું કે કચેરીમાં કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ થાય તે માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। આરટીઓમાં એજન્ટોની પ્રવેશબંધી નવી નથી, માત્ર જાહેરનામાનો અમલ કરવામાં આવ્યો છે। એજન્ટોને આરટીઓ કચેરીમાં પ્રવેશબંધી સામે વિરોધ કરવામાં આવ્યો નથી, પરંતુ લોકોના કામ અટકવા ન જોઈએ અને લોકોને કોઈ તકલીફ ન થવી જોઈએ તેવું ચંચળ ન્યૂઝ સાથે કચ્છ જિલ્લા પીયુસી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ ઉમરભાઈ સમાએ જણાવ્યું હતું। ઉમરભાઈ સમા, કચ્છ જિલ્લા પીયુસી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ। આરટીઓ એજન્ટો એમવી એક્ટ 1988 જ એજન્ટ પડતાલ છે જ નહીં અને હતી નહીં અને આરટીઓ એજન્ટ સરકાર માને છે નહીં, પણ આ કચ્છ જિલ્લો એક વિસ્તારની નથી, ગુજરાતનો ચોથો ભાગ છે અને પછાત છે, ખેડૂત વર્ગ છે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે। એના માટે જે કચ્છની મોટી પ્રજા અભણ છે એના માટે લેપટોપ કે કોમ્પ્યુટર કે ઓનલાઈન કરી આપતા હોય કોઈ બી એજન્ટનું નામ કાઢીને પણ, તો એ લેપટોપ માટેનો અને એજન્ટ કોઈ ઓનલાઈન કરીને કાગળિયા લઈ આવે। 80% આરટીઓની કામગીરી છે ફેસલેસ છે બધી, કોઈ વાહન માલિકને આવવાની જરૂર નથી, કાગળિયા રજૂ કરવાની જરૂર નથી। હવે 20% છે અમુક, એ જ વાહન માલિકને આવવાની જરૂર છે ને કામગીરી છે, એના માટે એજન્ટ પ્રથાનો સાહેબે જે 144 કલમનો જે જાહેરનામું કલેક્ટરશ્રીનું જાહેરનામું બહાર પાડીને એનું અમલીકરણ કર્યું છે, એજન્ટને કોઈ કાઢવામાં આવેલ નથી। તેમ છતાંય પણ આપણે આરટીઓને એક વિનંતી કરીએ કે કચ્છની મોટરને કોઈ પણ જાતની તકલીફ ઊભી ન થાય એના માટે એક બારે પીઆરઓ શ્રી અથવા લેપટોપ લઈ અને કોઈ બી વાહન માલિક ઓરિજિનલ દસ્તાવેજો લઈને આધાર કાર્ડ, કાગળ, ફોટા, યુનિફોર્મ, એપ્લિકેશનના કે જે કંઈ આરટીઓની કામગીરી હોય વિધાઉટ એજન્ટ પોતાની કચેરીમાં ઓનલાઈન કરી આપે, પેમેન્ટ પણ ત્યાં કરવાની વ્યવસ્થા ઓનલાઈન એટીએમ કે લઈ આવે તેને વાહન માલિકને કોઈ તકલીફ ન પડે એના માટે હું આરટીઓ શ્રીને નામ વિનંતી કરું છું।